सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પોષવદી સાતમ 2074ની સાલ આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી એમનું આજના દિવસે પ્રાગટ્ય અમરાપુર ગામની અંદર થયેલું. આજે 260મો પ્રાગટ્ય દિન સ્વામીનો છે અને સાથે સાથે પરમભક્ષશ્રી દાદા ખાચર, એ દાદા ખાચરનું પ્રાગટ્ય પણ આજના દિવસે બોટાદમાં 270 વર્ષ પહેલાં થયેલું. સંવત 1857માં સ્વામીનું પ્રાગટ્ય સંવત 1814ની સાલમાં થયેલું. બંને મુક્તાત્માઓ, બંને અનાદિ મુક્તો, એમની જ ભેટ આપણે આ શ્રી હરિચરિત્રનો સાગર ગ્રંથ વાંચીએ છીએ. શ્રી હરિચરિત્રનો સાગર ગ્રંથના મુખ્ય વક્તા સદગુરુ મુક્તાનંદ સ્વામી છે, એના મુખ્ય શ્રોતા દાદા ખાચર છે. બંને અક્ષરધામમાંથી શ્રીજી મહારાજની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર દેહધારી થયા હતા. મુક્તાનંદ સ્વામી દાદા ખાચર જેવા ભક્તો પ્રગટ હતા, પ્રગટ જ છે અને પ્રગટ જ રહેશે. આજે હરિચરિત્રામૃત સાગર રૂપે સદગુરુ મુક્તાનંદ સ્વામી સ્વયં પ્રગટ છે. આ વાતો જે હરિચરિત્રામૃત સાગરની આપણે વાંચીએ છીએ એ સ્વયં સદગુરુ મુક્તાનંદ સ્વામી જ બોલે છે. ઉત્તમ રાજા જેવા ઉત્તમ પાત્રો, કહેતા દાદા ખાચર જેવા ઉત્તમ પાત્રો આના શ્રોતા થયા છે, એટલે જ આ ગ્રંથ આટલો ઉત્તમ બન્યો છે. બીજું, સદગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપા સદગુરુ આધારાનંદ સ્વામી ઉપર અનહદ ઉતરેલી છે, એટલે સ્વામીનું પોતાનું હૃદય જે કહેવાય, શ્રીજી મહારાજનું હૃદય એટલે મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજના હૃદગત અભિપ્રાયને સમજી શકે એટલે દાદા ખાચર. બંને શ્રીજી મહારાજનું એક હૃદય છે અને એક હૃદગત અભિપ્રાયને સમજી શકે એવા બંને પાત્રો, અને સદગુરુ મુક્તાનંદ સ્વામીના હૃદયને સમજી શકે એવું પાત્ર એટલે સદગુરુ આધારાનંદ સ્વામી. આ હરિચરિત્રનો સાગર એ સ્વયં શ્રીજી મહારાજ પણ છે, સ્વયં મુક્તાનંદ સ્વામી પણ છે, સ્વયં દાદા ખાચર પણ છે અને સ્વયં આધારાનંદ સ્વામી પણ છે. એવો આ હરિચરિત્રનો સાગર સદગુરુ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર બંને આપણને ભેટ આપ્યો છે. આજે જ્યારે એમનું પ્રાગટ્ય છે, મુક્તાનંદ સ્વામીની પરંપરાની અંદર અમે ત્યાગીઓ દીક્ષિત થયેલા છે. પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી એ સૌભાગ્ય પ્રાપ્ત અમને બધાને થયું છે અને આપણો લોયાધામ પરિવાર ભાગ્યશાળી છે જે મુક્તાનંદી પરંપરાનો કહેવાય. એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીનું જ્યારે આજે પ્રાગટ્ય છે ત્યારે કરોડો કરોડો વંદન સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોની અંદર અત્યારે આપણે પૂજન કર્યું, દંડવટ પણ કર્યા. આપ સર્વે પણ પોતે જે સ્થાનમાં બેઠા છો ત્યાંથી સદગુરુ મુક્તાનંદ સ્વામીને કરોડો કરોડો દંડવટ કરી પૂજન કરીને
એવા મોટા સદગુરુ સંત કે જેને શ્રીજી મહારાજ પોતાનું શ્રીજી મહારાજને હૃદય ગણી શકે, જેની સાથે હૃદયની વાતો શ્રીજી મહારાજે અઢળક કરી છે, જે પાત્રને શ્રીજી મહારાજે જ્યારે જેવું પાત્ર ભજવડાવવું હોય એવું ભજાવી શક્યા છે, એક કઠપુટલી જેમ કોઈક નટના આંગળીઓના ઇશારે નાચે એમ સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના સંકલ્પરૂપી દોરીના ઇશારે નાચ્યા છે, એને બધું જ પીધું છે, બધું જ સહન કર્યું છે. મુક્તાનંદ સ્વામીએ શું સહન નથી કર્યું? મુક્તાનંદ સ્વામીમાં કઈ શક્તિ નહોતી, મુક્તાનંદ સ્વામીમાં કઈ પ્રતિભા નહોતી, કઈ કળા નહોતી. આધ્યાત્મિક માર્ગ અને વ્યવહારિક માર્ગ બેયની અંદર સ્વામી શ્રેષ્ઠ સંત હતા, છતાં પણ નિર્માની ભાવે ક્ષરય ક્ષરય રુ અક્ષર પરકી સબહી સમજ ઉર લાવે, સબ ગુણ પૂરન પરમ વિવેકી, સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે સંત જન, સોઈ સદા મોએ ભાવે. મુક્તાનંદ સ્વામીનું જ આ કીર્તન છે અને મુક્તાનંદ સ્વામીના જીવનમાં ચરિતાર્થ છે એવા સ્વામીના ચરણોમાં વંદન. દાદા ખાચર પણ એક સદગુરુ જેવા જ એક ભક્તરાજ હતા, કારણ કે એનું જીવન જ પ્રેરણાદાયી હતું. કોઈક સદગુરુ ઉપદેશ આપીને આપણા જીવનને ઘડે છે, દાદા ખાચર જેવા સદગુરુ એના જીવનથી આપણા જીવનને ઘડે છે, એમના જીવન દર્શનથી આપણને ઘણી મોટી સમજણ શ્રીજી મહારાજમાં કેવી હોવી જોઈએ, એવું બહુ નાની ઉંમરમાં યુવાનીમાં જેને શ્રીજી મહારાજનો મોટા સદગુરુનો રાજીપો મેળ્યો, એવા દાદા ખાચરના ચરણોમાં પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એમને પણ આપણે આજના દિવસે, પ્રાગટ્યના દિવસે આપણા હૃદયની અંદર આ બંને પાત્રો સમર્પણના પ્રતિકરૂપ પાત્રો છે, શ્રીજી મહારાજમાં સમાઈ ગયેલા પાત્રો છે, શ્રીજી મહારાજ માટે જ જેના શ્વાસે શ્વાસ વપરાયા છે, આજે પણ જે શ્રીજી મહારાજના રાજીપાના પાત્રના આપણા જેવા અનેકને પ્રેરણાદાયી જેના જીવન બને એવા બંને પાત્રોના ચરણોમાં વંદન કરી આવો. હરિચરિત્રનું સાગર સદગુરુ આધારાનંદ સ્વામી, હરિચરિત્રનું સાગરના પૂર છઠ્ઠું અને તરંગ 43 એમાં છેલ્લે એમ કથા લખે છે કે દરબાર તોંગાજીએ મહારાજને રોકાવા માટે પ્રાર્થના કરવા મુક્તાનંદ સ્વામીને સાથે લઈને ગયા છે. મુક્તાનંદ સ્વામીએ ઘણી મોટી સમજણ આપી, ગ્રહસ્થે અરજી કરવી જોઈએ પણ મરજી તો આખરે ભગવાનની, મોટા સાધુની જે હોય એમાં ભળી જવું જોઈએ. મહારાજ પાસે જ્યારે આવ્યા છે ત્યારે મહારાજે હજુ કંઈ હા પાડી નથી, ના પણ પાડી નથી, પણ આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર છઠ્ઠું તરંગ 44. શ્રી હરિ ફેર બોલત બયે નૃપકો ભાવ હિ જોઈ, હરિજન કો હિત કરન હિત વાત વિન હિત ન હોઈ, સારમ સાર વાત હે તાકી જાને જો રીત, રીત વિન અમૃત વાત હી વિષસમ હોત વિપરીત, રીત વિન અમૃત વાત હી વિષસમ હોત વિપરીત. શ્રી હરિ દરબાર તોંગાજીનો ભાવ જોઈને હરિભક્તોનું હિત કરવા માટે ફરી બોલવા લાગ્યા, કારણ કે વાત કર્યા સિવાય હિત થતું નથી. હર કોઈ બાબતમાં સારમાં સાર વાત છે તેની રીત જાણવી જોઈએ, રીત વિનાની અમૃત જેવી વાત પણ ઝેરના જેવી વિપરીત થઈ જાય છે. વાત કરતા આવડે તો આખું જગત વશ થઈ જાય છે અને વાત કરતા ન આવડે તો ભયંકર વેર બંધાઈ જાય છે. જ્ઞાની માણસ પૂર્વાપર હિત હિત અહિતને જોઈ શકે છે, કહેતા સમજી શકે છે, અને અજ્ઞાનીને તો જે કંઈ પકડાનું હોય તે એક જ તાન રહે છે. બહુ અગત્યની વાત અહીંયા આગળ શ્રીજી મહારાજ દરબાર તોંગાજીને કરે છે. શ્રીજી મહારાજ કહે છે,
વાત કર્યા સિવાય હિત થતું નથી. કોઈના પણ કોઈનું હિત કરવું હોય ને તો એને કોઈને કોઈ આપણે વાત કરવી પડે. વાત કર્યા વિના એનું હિત ના થાય, કહેતા એને વાત સમજાય નહીં. હર કોઈ બાબતમાં સારમાં સાર વાત છે. સ્વામી પોતાની વાતોમાં પણ એમ કહે છે, વાતે કરીને જીવનું જેવું રૂડું થાય છે એવું કોઈ વાતે બીજી થતું નથી. સ્વામી કે આ વાતો તો બ્રહ્મરૂપ કરી મૂકે એવી છે. વાતો કરવી એની અંદર એટલું મોટું રહસ્ય છે. જો ભગવાનના મહિમાની વાતો કરવામાં આવે, ભગવાનના મોટા પુરુષના મહિમાની વાતો કરવામાં આવે, સંતના અને ભક્તના મહિમાની વાતો કરવામાં આવે, સત્સંગના અલૌકિક ભાવની વાતો કરવામાં આવે તો વિના પ્રયત્ને અનાદિ મુક્ત જેવું થઈ જવાય. વાતમાં એટલી તાકાત છે. કોઈ બે વ્યક્તિ એક રુચિના બે વ્યક્તિઓ નિર્ધાર કરે કે આપણે બેને એકાબીજા સાથે ભગવાનના સંબંધે યુક્ત, સત્સંગના સંબંધે યુક્ત જ વાતો કરવી. જેટલો ટાઈમ આપણે વ્યવહાર સંબંધી વાત કરવાની જરૂર પડે તો એટલી કરીએ, પરંતુ જ્યારે પણ આપણે વાતો કરીએ તો જાજી આપણે સત્સંગ સંબંધી વાતો કરવી. આવી જો ટેવ કોઈ બે વ્યક્તિ નિર્ધાર કરીને જો પાડે, એક અઠવાડિયા, બે અઠવાડિયું, એક મહિનો અને 6 મહિનામાં રિઝલ્ટ આવી જાય, કંઈક જુદું ફિલિંગ થવા લાગે. વાતોમાં એટલી તાકાત છે. અને બે જ વ્યક્તિ ભેગા થઈને જગતની વાતો જો ઓલી વાતો 6 મહિના કરી હોય ભગવાનની વાતો, અને જગતની વાતો 15 દિવસ કરવા માંડે તો પણ અંતકરણ ફરી જાય. વાતમાં, શબ્દમાં એટલી તાકાત છે. સ્વામી કે શબ્દ જેવી તો કોઈ બળ, કોઈ શબ્દ જેવી કોઈ તાકાત જ નથી. શબ્દમાં બહુ તાકાત છે. પરંતુ અહીંયા આગળ મહારાજ વાત એ કરે છે, રીત વિનાની અમૃત જેવી વાત પણ ઝેરના જેવી વિપરીત થઈ જાય છે. વાત કરવી એ પણ એક કળા છે. વાત કરતા જો ન આવડે તો બધી જ વાત સાચી હોવા છતાં પણ ઝેર થઈ જાય છે મોટે ભાગે તમારા પરિવારોમાં કે સત્સંગ સમાજની અંદર. ઘણીક વખત ઘણાક લોકો વાત તો સાચી જ કહેતા હોય છે, હું અને તમે ઘણીક વખત સત્ય જ કહેતા હોઈએ છીએ, પણ સત્યની રજૂઆત, કોઈકનું અહિત થઈ રહ્યું છે એનું હિત થાય એવી વાત કરતા આવડવી એ પણ એક ભગવાનની કૃપા છે. કોઈ વ્યક્તિનું અહિત થાય છે આપણને દેખાય છે, આપણે એનું હિત કરવું છે, પરંતુ જો વાત કરતા ન આવડતી હોય તો મૌન રહેવું એ વધારે સારું છે. વાત કરતા આવડે તો જ કોઈકનું હિત કરવા નીકળવું જોઈએ, નહીં તો ઓલાનું અહિત જેટલું થતું હોય ને એનાથી 10 ગણું અહિત ઘણીક વખત આપણને વાત કરતા નથી આવડતી એના કારણે થતું હોય છે. આપણને એમ છે કે આને સત્સંગમાંથી આ પડવાનો થઈ રહ્યો છે, મારે એને ચડાવવો છે, એ પડવો ના જોઈએ. પણ પડવો ન જોઈએ, પણ પડવો ન જોઈએ એ માટેની વાત કરવાની આપણી પાસે રીત છે તો તમે એને વાત કરો. જો નથી તો એ રીતને પહેલાં શીખો કે રીત કેવી રીતે રજૂ કરવું, નહીં તો વાત સારી હોય તો પણ એ વાત ઝેર બની જાય છે. અને મોટે ભાગના સમાજના પ્રશ્નો, સત્સંગના પ્રશ્નો, એ પ્રશ્નોના કારણમાં જો જવામાં આવે ને તો લગભગ બધા ભગવાનના ભક્તો જ હોય છે. ભગવાનના ભક્તોને કોઈ ખોટો આશય ન હોય, પણ એની રજૂઆત કરવાની જે રીત હોય એટલી ખરાબ હોય છે, ઘણી વખત એટલી રોંગ હોય છે કે સામેવાળાનું તમે હિત કરવા માગો છો પણ તમારી પાસે આવડત જ નથી. તમે શા માટેનું હિત કરવા નીકળ્યા છો? તમને હિત કરવાનો અધિકાર નથી જો વાતની રીત ન આવડતી હોય તો. વાતની રીત આવડે તો જ, કારણ કે વાતની રીત પણ ઘણીક વખત આવડતી હોય તો પણ એને તમારામાં હેત ન હોય તો પણ હિતની વાત ન કરશો. એને જેમાં હેત હોય એના દ્વારા એને તમે રીત હિતની વાત કહો તો મનાશે. ઘણીક વખત આ બધા આપણે ઘણીક વખત ઓપરેશન કરવા બેઠા હોય પણ ડૉક્ટર પૂરા થયા હોઈએ નહીં, અને ઓપરેશનનું સીધું જ પાનું પકડ લઈને કોકનું જોઈને પેલો કમ્પાઉન્ડર જોયા કરે કે ડૉક્ટર પેટ દુખે ત્યારે કઈ દવા આપે છે, માથું દુખે ત્યારે કઈ દવા આપે છે. તો પછી એ શું કરે, ડૉક્ટર મોડા પડ્યા હોય ને તો ગામડાના કમ્પાઉન્ડરો, શું થયું છે તમને, પેટ દુખે છે,
લો બે ગોળી લઈ લેજો, આ લઈ લેજો. ઓલાને જે થતું હોય એનાથી ઉપાધિ વધી જાય કોઈક વખત, દસ જગ્યાએ સાચું પડે પણ કોઈક જગ્યાએ ખોટું પડે. માટે રીતને શીખવી, વાત કરવી એ બહુ મોટી એક કળા છે. સામેવાળાને વાત સમજાઈ જવી, સમજાયા પછી એના ગળા હેઠે ઉતરી જાય શીરાની જેમ, અને પાછી પેટમાં પચી જાય. ના પચે તો ભલે શીરો બાજુ પર મૂકી રાખે, એને એટલી તો ખબર પડે કે વાત તો સાચી જ કીધી, મને પચે એવી નથી, બાકી વાત સાચી છે. એવી રીતને પહેલાં શીખવી પડે, નહીં તો ઘણું બધું અવળું પડે અને દર્દી જીવન જગ્યાએ મરી જાય. વાત કરતાં આવડે તો આખું જગત વશ થઈ જાય છે, આખું જગત વશ થઈ જાય. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો ન વિસરે ને એક પાસે ન પોસાય. એક પાસે હોય ને તોય ના પોસાય. ઘણી વખત કેવું હોય છે, રીતથી કોઈ આપણને વાત કરી હોય ને તો પાછી આપણને પણ એ એક્સેપ્ટ કરીને વાત કરતા આવડવી જોઈએ. ઘણી વખત એવું થાય કે કોઈ આપણને રીતથી વાત કરી હોય, હવે બીજા પક્ષે જોઉં છું, કોઈ રીતથી ખરેખર બહુ વ્યવસ્થિત રીતે આપણને આપણું સ્વમાન જળવાય એવી રીતે આપણી ભૂલ ધીરેથી બતાવી હોય તો ઘણાને કેવી ટેવ હોય, એને રીતની ખબર ના હોય તો એ પાછો રજૂઆત જે વ્યક્તિ હોય ને એના મોઢા પર એવી મારે ને રજૂઆત, ઓલાને ફરી કોઈ દી હિતની વાત કહેવાની ઈચ્છા ના થાય. એક હિતની વાત કરવાવાળા એટલું ધ્યાન રાખવાનું, પહેલો પક્ષ જેને હિતની વાત કોઈને આપણે કરવી છે તો કરતાં પહેલાં સામેનાને તમારામાં કેટલું હેત છે, કેટલો વિશ્વાસ છે એનું પહેલાં માપપટ્ટીથી માપદંડ કાઢો. એના અનુભવોથી, તમારો ને એનો સંબંધ છે એના અનુભવોથી કાઢો. કાઢ્યા પછીથી એની જ્યારે તમે હિતની વાત કરો ત્યારે એના જે સદગુણો છે એ સદગુણોને રજૂ પહેલાં કરો, અને પછી તમે એના હિતની વાત થોડીક મૂકો કે તમારી અંદર આ બધું જ સારું છે, તમે આટલી સેવા કરો છો, તમે આટલું ભજન કરો છો, તમે આમ કરો છો, પણ બસ આટલું જ ખાલી એક મને એવું લાગ્યું કે જે તમારું અહિત કરે એવું છે. તમારા પરિવારમાં હો, દીકરો દીકરી પત્ની પતિ, તારો સ્વભાવ બહુ સારો છે બેટા, તું બધી રીતે સારું બને છે, સારું આ કરે છે, સારી જોબ કરે છે, આ બધું, પણ થોડુંક આટલું જ છે કે જેમાં તારું કદાચ ક્યારેક અહિત થાય એવું છે, એવું મને દેખાય છે. પતિ પત્ની એકબીજા સાથે, બહુ સારા છો તમે, બહુ સારી મહેનત કરો છો, બહુ સરસ રીતે આપણો સંસાર ચાલે છે, બધું બહુ સરસ છે, પણ આટલી એક વસ્તુ કદાચ એવું લાગે છે કે આપણું અહિત કરે એવી છે. આ રીતની થયેલી રજૂઆત એ લગભગ 90% માણસો એક્સેપ્ટ કરે, પણ આડેધડ થયેલી રજૂઆત, સમજાને વાઢકાપવાળી, સીધી જેમ પેલો વાળાનો રોગ થયો એને સીધું સરદાર વલ્લભભાઈ વગર શિષ્ય ઓપરેશન કર્યું એમ બધાયનું ઓપરેશન કરવા જાય. ઘણાના સ્વભાવ બહુ આમ, એ પોતે ધર્મ નિયમમાં બહુ સ્ટ્રોંગ હોય, વૈરાગમાં એ બહુ સ્ટ્રોંગ હોય, સત્સંગમાં એ બહુ સ્ટ્રોંગ હોય, એને આમ સત્સંગની અંદર એ બરાબર આગેવાન થઈ શકે એવા હોય, કારણ કે બધી રીતે એની અંદર બધા સારા સદગુણો હોય, પરંતુ એની પાસે રીત ના હોય. રીત ન હોય એના કારણે સત્સંગમાં એને કોઈ એક્સેપ્ટ ન કરી શકે. સાથે સાથે સત્સંગમાં તો નહીં, પણ માની લો કોઈક વ્યક્તિઓ પરિવારોમાં પણ એવા હોય છે, કૌટુંબિક, તમારા કૌટુંબમાં એવા પરિવાર એવા સભ્યો હોય છે કે જે બહુ, એનું જીવન બહુ સરસ હોય, પણ એની પાસે કોઈ ભાષા જે બોલવાની છે ને એટલી કોબાળ ને કુહાળા છાપ હોય ને, એ સારો છે, બધા એમ કે એ બહુ સરસ છે, પણ ફાવે નહીં આપણને, કારણ કે બોલવાનું ઠેકાણું નહીં. શાનું ઠેકાણું નહીં? બોલવાનું ઠેકાણું નહીં. વ્યક્તિને એટલી તો ખબર હોવી જોઈએ કે મારી ભાષામાં કેટલું ઠેકાણું છે ને કેટલું ઠેકાણું નથી. આ જેને ખબર નથી હોતી ને એ વ્યક્તિઓ એક એક પગલે પગલે પ્રશ્ન ઊભા કરતા હોય છે, પગલે પગલે. સારા હોવા છતાં પણ એ સારા છે, ભક્ત હૃદયના છે, પરંતુ એની પાસે એવી અંતરદૃષ્ટિ નથી કે મારી પાસે ભલે 10 સદગુણ છે, એ વાત સાચી છે, 10 સદગુણ છે જ, પરંતુ મારી પાસે રજૂઆત કરવાની, વાત કોઈકના ગળે ઉતરે એટલા પ્રેમથી વાત કરવાની જો મારી પાસે આવડત નથી તો મારા 10 સદગુણના પ્રતાપે હું ઓલા અવગુણને ઢાંકી ન શકું. મને ખબર હોવી જોઈએ કે મારી ભાષાનું ઠેકાણું નથી. તો આપણે જેનું ઠેકાણું હોય ને એને કહેવાય કે સારું મારાથી ખબર નહીં કંઈક બોલાઈ જાય
એના કરતાં તમે આ વાત આમને સમજાવી દેજો, કારણ કે મારું બીજું બધું સારું છે પણ ભાષા બહુ ખરાબ છે. પોતાની ભાષાને દરેક વ્યક્તિએ ઓળખી રાખવી જોઈએ. શબ્દને બોલો ત્યારે બહુ વિચારીને બોલો. જે તે જ્યાં ત્યાં ગમે એમ ના બોલી નાખશો. વિચાર કરો કે આ બોલવાથી શું થશે, શું પરિણામ આવશે. જાજા ભાગના પ્રશ્નો સાના છે? શબ્દના જ છે મહારાજ, કે વાતમાં જ હિત રહેલું છે? શબ્દના જ પ્રશ્ન છે, શબ્દમાં જ. કોઈક વાતો કરે છે અને તમે એવું કહો જઈને, તમે વાતો કરો છો, આ સત્સંગનું સરસ સેવા કરો છો, તો વાતો નહીં કરીને કીર્તન ગાવ તો બહુ સારું, હા, તો બહુ સારું વાતાવરણ થાય. તો ઓલા કદાચ ગમે એવું હશે ને તો એને શરમે ધર્મે કીર્તન ચાલુ કરી દેશે. પણ તમે ખરેખર કીર્તન જ ગાતા હો એવા સેવાભાવી છો, તમને બીજું કંઈ વાતો નથી ગમતી સેવા કરતી વેળાએ, તમારો સ્વભાવ એવો છે, પણ બીજા 10 જણા સેવા કરતાં કરતાં વાતો કરે છે ને તમે ન્યા જઈને સીધો ઉધડો લો, મૂર્ખાઓ છો, શું કરવા આવો છો મંદિરે, આવી વાતો કરવા આવો છો, એના કરતાં નહીં કરવાની સેવા, એ રીત નથી, એ રીત નથી. કારણ કે તમને એક્સેપ્ટ કરી શકશે અથવા નહીં પણ કરી શકે. જો તમારી અંદર એને બહુ વાત્સલ્ય ભાવને બહુ માતૃત્વ ભાવ હશે, એટલું ઊંચું પાત્ર, એટલું બધું એને તમારા હૃદય સાથે જો લગાવ હશે તો એ તમારી વાતને એક્સેપ્ટ કરશે, બાકી એ તમારી વાતને એક્સેપ્ટ નહીં કરે. ઉપરથી તમારી અંદર રહેલો સદગુણ એને નહીં દેખાય ને તમારી વાતની અસર પણ નહીં થાય, આખરે કોક જગ્યાએ હૃદયમાં તિરાડો પડશે. આ તો સત્સંગની વાત કરું છું. સેમ એવી ને એવી પરિસ્થિતિ કુટુંબ પરિવારોમાં છે, એ જ પરિસ્થિતિ છે. માટે વાત કરવાની રીતને બહુ શીખવી. વાત કરવાની રીત ઘણી વખત તો અમને પોતાનો અનુભવ થાય કે આને વાત કરતાં અમારી હારે નથી આવડતી. બહાર તો કે અમને ખબર પડી જાય કે આને અમારી હારે નથી આવડતી, તો આ બીજા હારે તો ક્યાંથી રીતથી વાત કરી શકે. પણ અમારો તો સાધુ દાવો છે, સાધુ સ્વભાવ છે, અમારે સાધુની રીતમાં જ રહેવાનું હોય. એટલે હિતની વાત પાછી યોગ્ય સમય અમે કરી દઈએ કે આટલો બોલવામાં આમ વિવેક રાખો, જો કહેવાય એવું હોય તો, નહીં તો સાધુને તો સહન કરવું, પી જવું એ જ હોય. પણ અમારી સાથે વ્યવહાર પડે તો પણ અમને ખ્યાલ આવી જાય કે આ રીત નથી, આવી રીત ના હોય, આવી રીત હોય ને કઈ રીતથી કેટલા વિવેકથી કેવી રીતે રજૂઆત કરવી એની આને ખબર નથી. એની અમને ખબર પડે પછી અમે જેને કહી શકીએ એને કહી દઈએ, ન કહી શકીએ તો કથા વાર્તા દ્વારા પણ એને સમજાવવા મહેનત કરીએ. આ કથા વાર્તા શાના માટે છે? આપણા સ્વભાવોને જોયેલા હોય તો આપણા સ્વભાવોને સુધારવા માટે છે. અમને ગુરુજીને કંઈ કહેવું હોય તો ઘણી વખત ડાયરેક્ટ અમને કહી દે, અને કોઈક વખત એવું પણ થાય કે અમને ડાયરેક્ટ ન પણ કહે, પણ કથા વાર્તાના પ્રસંગની અંદર એ વાતને વણી લે. આપણે બધાએ વર્ષોથી સત્સંગ કરતા હોય તો આપણને બધાને પોતાના હૃદયમાં રહેલા પરમાત્મા એવું સમજાવે કે આ વાત મને લાગુ તો પડે છે, કે મને હજુ વાત કરવાની રીત તો નથી આવડતી, મને કોઈ રજૂઆત કરવાની રીત તો નથી આવડતી. પોતાના હૃદયમાં રહેલા પરમાત્મા કોઈ દિવસ ખોટું ના બોલે. માટે આ તો રેડીમેડ કપડાં છે. ભાષાને જીભને સુધારીએ આપણે. આજે મુક્તાનંદ સ્વામી છે ને, મુક્તાનંદ સ્વામીની વાત કરવાની રીત તો જો કેવી રીત. વરતાલની અંદર 200 નાગા બાવાઓ વૈરાગ્યો આવ્યા, સ્વામિનારાયણનો ફેસલો બોલાવી દે ને સ્વામિનારાયણની ગાદી કાઢી નાખે ને સ્વામિનારાયણનું નામ કાઢી નાખે, મારો કાપો કરતા કરતા આવ્યા ને, તે મહારાજ કહેલા કોનો અવાજ છે આ? અરે મહારાજ 200 વૈરાગ્યો આવ્યા છે. કે મહારાજ કે એક કામ કરો, મુક્તાનંદ સ્વામી બોલાવો. સ્વામીને કે સ્વામી તમે સંભાળ લો, અમે જઈએ જ બધાય. સ્વામી કે વાંધો નહીં મહારાજ, પણ મને બે વસ્તુ મળશે બોલો ને, એક હાકર નાળિયેર અને એક આર, આટલી વસ્તુ આપો મહારાજ, બસ પછી જાઓ તમે બધા. મહારાજને બધા જતા રહ્યા. સ્વામીએ હાકર નાળી અને પેલો આર બે પાર્ષદ રાખ્યા, અને પેલો વૈરાગી હતો ને એનો મોટો જે મોવડી હતો ને, એ કે મુક્તાનંદ જ મૂળ્યું છે, પહેલાં તો મુક્તાનંદને મારી નાખવો છે અને પછી સહજાનંદનો વારો. હવે ઓળખતો નતો કોણ મુક્તાનંદ ને કોણ સહજાનંદ, એને નક્કી કરી લીધું ગાદ્ય બેઠા એ સહજાનંદ ને બાજુમાં બેઠો એ મુક્તાનંદ. તે ન્યા આવ્યા ને, અને સ્વામી તો સામે હાકરને નાળિયેર લઈને ગયા. ઓલો તો વિચારમાં પડ્યો, એને તો એવું વિચારી રાખ્યું હતું કે સ્વામિનારાયણ મારી સામે કેટલાય તલવારવાળા ને ભાલાવાળા મોકલશે, આ તો સ્વામી સામે હાકર નાળિયેર, હાકર નાળિયેર તો કોઈના સ્વાગત માટે લઈને જાય. ઓહો સ્વામી કે ધર્મરાજાના પાર્ષદો પધારો પધારો, કે
આ તો ધર્મરાજાના પાર્ષદો આવ્યા છે કે અમારી રક્ષા સારું તમે તો પધાર્યા છો, અમારી રક્ષા કરવા માટે જ ભગવાને તમને મોકલ્યા છે, આવ્યા તા મારવા, પણ સ્વામીએ હાકડ નાળિયેર મૂકીને હાર પહેરાવીને પગે લાગ્યા સ્વામી. ઓલો કે આપ કોણ? મારું નામ મુક્તાનંદ સ્વામી. ઓલાને થયું ઓહો, મુક્તાનંદનું મેં જેવું નામ સાંભળ્યું તેવા નથી, આ તો બહુ સારા છે, બહુ સારા છે. સ્વામીએ બધાને જમાડી દીધા સીધા પાણી આપીને, અને ઓલા બધા મુક્તાનંદ બહુ સારા છે કે, અને મુક્તાનંદ જો સારા હોય તો સહજાનંદ સારા જ હોય. જમી પરવારી નીકળી ગયા. આ રીત, આ શબ્દની રીત મુક્તાનંદ સ્વામીને બહુ સારી આવડતી, એટલી સરસ મુક્તાનંદ સ્વામીની વાત કરવાની રીત, એટલે એટલી સરસ મીઠી રીતે વાત કરી દે અને ઓલાની આખી છે ને આધ્યાત્મિક હોજરી હલાવી નાખે. મુક્તાનંદ સ્વામી પાસે એવી શક્તિ હતી, આખું વલોણું કરી નાખે ઓલાનું, પણ ઓલો હલે નહીં ને અંદર વલોણું કરી નાખે એનું, એવું કરી નાખે. સ્વામી પાસે એવી કળા હતી, એવી ભગવાને એમને દેન આપેલી હતી. માટે મહારાજ કે છે, વાત કરતા આવડે તો આખું જગત વશ થઈ જાય છે, અને વાત કરતા ન આવડે તો ભયંકર વેર બંધાઈ જાય છે. જ્ઞાની માણસ પૂર્વાપર હિત અહિત જોઈ શકે છે કે તા સમજી શકે છે. અજ્ઞાનીને તો જે કંઈ પકડાનું તે એક જ તાન રહે. અજ્ઞાની જે પકડાઈ ગયો ને ડંડો છોડે જ નહીં, એનું નામ અજ્ઞાની. અને જ્ઞાની વિચારે કે આમ બોલાય આમ ના બોલાય, આમ કરાય આમ ના કરાય, જ્ઞાની એવું વિચારે. તમને એક સામાન્ય દ્રષ્ટાંત દઉં છું. માની લો તમે એક મંદિરમાં કોઈ જગ્યાએ ગયા છો, મંદિરના રોજના મેમ્બર છો, તમે મંદિરે દર વીકે જાઓ છો, એવા છો, કોઈ પણ મંદિરમાં જતા હો એક્સ વાય ઝેડ. હવે એ મંદિરની અંદર તમે જાઓ છો, એ મંદિર તમારો પરિવાર તમને મનાવ્યો છે, એ મંદિર પોતાનું મનાનું છે. હવે એ મંદિરમાં માની લો ઉત્સવ સમયો હોય, અને ઉત્સવ સમયો છે અને ત્યારે બહુ માણસો બહારના પણ ઇતર આવ્યા, કે જે તમ એ મંદિરને પોતાનું કોઈ એ મંદિરના મેમ્બર તરીકે નથી ગણતા, પણ મહેમાન તરીકે આવ્યા છે. એ દિવસે મંદિરમાં માની લો કંઈક અજુકતો પ્રસંગ બન્યો, મંદિરમાં માની લો રસોડામાં કંઈક પ્રોબ્લેમ થયો, ખૂટ્યું, ખારું થયું, મીઠું થયું, ગમે તે થયું, કોઈને કોઈ એવો નેગેટિવ પ્રસંગ બન્યો. આપણે નિત્ય મંદિરમાં આવવાવાળા અને આપણે દર વીકે મંદિરમાં આવવાવાળા મંદિરના એક સભ્ય તરીકે હું આ મંદિરનો સભ્ય છું, ચાહે કોઈ પણ મંદિરમાં જતા હોઈએ, અને એ મંદિરમાં કંઈક અજુકતું બન્યું, કંઈ પણ રસોઈમાં બન્યું, બીજે બન્યું, ક્યાંક કચરો પડ્યો છે, ગમે તે, તો જે એને પોતાનું માને, કદાચ માની લો કોઈ મેમ્બરથી ભૂલ થઈ, મંદિરની અંદર આવવાવાળા 50, 100, 500 સભ્યોથી કંઈ ભૂલ થઈ, રસોડાની એક દ્રષ્ટાંત તરીકે રસોડું લઈ લો, રસોડામાં કંઈક ખારું થઈ ગયું કે ખોટી ગયું, તો જે રોજ આવવાવાળો છે, દર વીકે આવવાવાળો છે, એ બીજા 25 જણ આગળ જઈને ટીકા કરે તો એ ખરેખર મંદિરનો હિતેચ્છુ સભ્ય કહેવાય કે એને અહિત કર્યું કહેવાય? અહિત કર્યું કહેવાય. બહારનો વ્યક્તિ ખોટી ઇમ્પ્રેશન એ મંદિરની લઈને જાય. આ દ્રષ્ટાંત દીધું મેં. એને કદાચ પોતે બળતરાથી બોલ્યા હોય, બળતરાથી, કે ખરેખર આપણા મંદિરની અંદર કોઈ આવે ને પછી આવું થાય, ખારું બની ગયું હોય ને પછી એને કેવું થાય, એવી બળતરા છે, છતાં પણ એ દિવસને એ ટાઈમ સમય નથી કે એવું રજૂ કરે. ત્યારે તો એને કેવી રીતે બાજી સુધરે એનો જે પ્રયત્ન કરે એનું નામ રીત કહેવાય. પછીથી યોગ્ય સમયે યોગ્ય પાત્ર પાસે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ જઈ વિવેકે સહિત, મમત્વ છે એવા ભાવે સહિત પોતાનું જાણીને રજૂઆત થાય કે આવું થોડું થઈ જાય છે, તો ક્યારેક આવું થાય તો આટલું થોડું ધ્યાન રહે તો વધારે સારું. આને સાચી રીત કહેવાય, આને સાચી રીત કહેવાય. બાકી મમત્વ તો હોય, પણ મમત્વ કયા ટાઈમે રજૂ કરવું એ પણ જરૂરી છે. કયા ટાઈમે એની રજૂઆત કરવી એ સૌથી અગત્યની છે, સૌથી અગત્યની. ઘણીક વખત આ બધી રીતોને આપણે સત્સંગમાં, આ તો સત્સંગનું દ્રષ્ટાંત એટલે દઉં છું કે અહીં જો થોડું માઇન્ડ ટ્રેન થશે તો પરિવારોમાં થશે, આની આ જ પરિસ્થિતિ પરિવારમાં થાય, કારણ કે જે ટેવ એને સત્સંગમાં હોય ને, સત્સંગમાં હોય ને, અમે ઘણાના સ્વભાવ જોઈએ, અમને ખબર પડી જાય કે આનો સત્સંગમાં જ આવો સ્વભાવ છે,
તો આનો ઘરમાં કેવો સ્વભાવ હોય? અને આને જો સત્સંગની અંદર જ સ્વભાવ નથી ટળતો ને આ પ્રકારનું એને અવિવેક ભર્યું અથવા તો રીત વિનાનું અથવા તો સમય વિનાનું અથવા સ્થાન વિનાનું અથવા તો મર્યાદા વિનાનું જો બોલવું ચાલવું હશે તો એના પરિવારમાં તો સહજ હશે. સત્સંગમાં તો શરમ છે, પડદો છે, મર્યાદા છે, છતાં પણ જો એને નથી એનું જ્ઞાન રહેતું તો આને પરિવારમાં તો ક્યાંથી રહેતું હોય? આ પરિવારમાં તો અઢળક ફરિયાદ ઊભા કરે એવા હશે, એમ થઈ જાય, ખ્યાલ આવી જાય. એટલે આ કથા વાર્તા છે ને, આજે મુક્તાનંદનું પ્રાગટ્ય છે ને, આપણા બધાય છે ને આમ પેલા કોટાઓ નીકળેલા હોય ને એને હોરી નાખવાના, વિચારવાનું કેટલા સ્વભાવ ટળ્યા છે કેટલા નથી ટળ્યા. બોલવા ઉપર તો બહુ જ, આ જીભ છે ને આટલા ઇંચની છે પણ એટલી ખતરનાક છે, એટલી ખતરનાક છે કે ના પૂછો વાત. હજારો પ્રશ્નોનું સમાધાન આ જીભ કરે છે, હજારો પ્રશ્નોનું ઉત્પાદન પણ આ જીભ કરે છે, હજારો ઝઘડાઓનું સમાધાન પણ જીભ કરે છે, હજારો ઝઘડાઓને ઉત્પન્ન કરવા માટેનું ઉદ્દીપક સ્થાન એ પણ જીભ છે. માટે એની ઉપર વજન રાખી ભજન જ કરાય. એ જીભથી જો જીભ હરખી ના હોય તો એનાથી શું થાય? ભજન જ કરાય, બીજું કાંઈ કરાય જ નહીં. બીજું કાંઈ કરીએ તો થાય ને, ભજન જ કરીએ તો કાંઈ નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણા એક દાદા છે ને ઓલા દાદા, બસ સ્વામિનારાયણ 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 આખો દી એ જ કરે. ઈશ્વર દાદા આખો દી એ કરે, એવું ભજન એ કરીએ. જ્ઞાની માણસ પૂર્વાપર આ બધું જોતો હોય, અજ્ઞાનીને તો જે કાંઈ પકડાનું હોય તે એક જ સ્થાન રહે. અજ્ઞાનીનું આ લક્ષણ, જે પકડાઈ ગયો એ દંડો મૂકે જ નહીં. અજ્ઞાની રસો તો અપાર છે, તે બધા જો જુદા જુદા રાખવામાં આવે તો તેના ઉપર પ્યાર થાય છે, અર્થાત એનો સ્વાદ આવે છે. અને જો બધા રસોને એક કરી નાખવામાં આવે તો બધું નિરસ થઈ જાય છે. તેમ વાત કરવામાં પણ અનંત જુદા જુદા રસ રહ્યા છે, તેને સમજ્યા વિના બધું ભેળું કરી નાખે તો સાંભળનારાને સ્વાદ આવે નહીં. માટે વાતનો વિષય વ્યક્તિને સમય સંજોગ પ્રમાણે વિવેક રાખવો જોઈએ. આ બધો વિવેક જોઈએ, નહીં તો કાંઈ ખબર ના પડે. દસમો નિધિ છે વિવેક. વિવેક દસમો નિધિ છે. આપણે ઘણી વખત બહુ સારા સાધુ સારા હરિભગત બધું ગણાતા હોઈએ, પણ દસમો નિધિ જે વિવેક છે ને, એ જો આપણને પોતાને ખ્યાલ ના હોય મને ને તમને, તો ઘણીક વખત આપણી અંદર પડેલું સારું હોવા છતાં પણ વિવેકના અભાવે આપણે ઘણીક વખત શ્રીજી મહારાજના હૃદયમાં કે કોઈ મોટા સંત કે મોટા ભક્તના હૃદયમાં જે પ્રકારનું સ્થાન રાજીપાનું આપણું થવું જોઈએ ન થાય, ન થાય. અને વિવેક કેવી રીતે શીખાય છે? એ કેવળ ઉપદેશથી નથી શીખાતો હોતો. વિવેક છે ને એ પ્રેક્ટિકલ જીવનના દર્શનથી શીખાય છે. વિવેકી સંત પુરુષો, વિવેકી ભક્ત પુરુષો, વિવેકી સ્ત્રી ભક્તો હોય તો એને સ્ત્રી ભક્તો, જે વિવેકી છે, જેના જેના જીવનમાં એ દસમો નિધિ જીવંત છે, જેના જીવનની અંદર પડે પડે એ દસમો નિધિ દર્શન થતો હોય આપણને, એવા સંતે સંતનો, ભક્તએ ભક્તનો, સ્ત્રી ભક્તએ સ્ત્રી ભક્તનો, એવા વિવેકના દર્શન કરવા, જોવું, વિચારવું, મારા જીવનમાં આટલા વિવેકની ખામી છે એમ જોવી, એનો ગુણ અતિશય લેવો, વારે વારે એની સાથેનો વ્યવહાર પડે એમાં એનું બોલવું ચાલવું બેસવું બધું માર્ક કરવું, જોવું, વિચારવું મારામાં આટલી ખામી છે એમ સ્વીકારવું. પછી એ જોવાથી, વિચારવાથી, ચિંતન કરવાથી, મનન કરવાથી એ આપણી અંદર આવે છે, આપણી અંદર આવે છે, નહીં તો ના આવે. માની લો એક દ્રષ્ટાંત દઉં છું. કોઈ સંત પાસે ચાર હરિભગત બેઠા છે, તમને કોઈ બીજા સંતે એવું કીધું કે ત્યાંથી આ હરિભગતને બોલાવી લાવો, આ સંત પાસે ચાર હરિભગત બેઠા, ત્યાંથી એક હરિભગત આ છે એમને બોલાવી લાવો, તો ઘણા કેવા હોય, ત્યાં જાય તો સીધા ઓલા ચાર હરિભગત ઓલા સંતની વાત સાંભળતા હોય, ઓલા સંત એને કાંઈ વાત કરતા હોય ગમે તે હોય, તો સીધા જ જઈને ઓલાને શું કે, તમને બોલાવે છે. અને કેટલાક એવા હોય કે ત્યાં જઈને એમ કે બેસશે, જે સંત વાત કરે છે એને પગે લાગશે, એમને કહેશે કામ હતું,
આ ચાર છે ને એમાંથી આ એક હરિભગતને ઓલા સંત કે આ જગ્યાએ આ કામથી એને જરૂર છે, સંતને જરૂર છે કે કોઈ પણ સેવામાં જરૂર છે, તો એમને મોકલશો? બંને જણ એક વ્યક્તિને લેવા માટે જ ઓલા સંત પાસે ગયા છે, પરંતુ રીતમાં ફેર પડી ગયો, વાતમાં ફેર પડી ગયો, વિવેકમાં ફેર પડી ગયો. ઓલા કે મેં શું ખોટું કર્યું, મેં તો બોલાવ્યા, કામ હતું જ બોલાવ્યા. ના, કામ હતું તો બોલાવ્યા, પરંતુ એ નવરા બેઠા હતા કે કોઈ એવી પરિસ્થિતિમાં ને એવી જગ્યાએ બેઠા છે, તો એને એ વિવેકથી ને એ રીતથી બોલાવા. આ તો મેં એક દ્રષ્ટાંત બનાવીને તમને કીધું કે આ દ્રષ્ટાંત છે. એવા અનેક અનેક, કારણ કે વિવેક અને વાત આ બધી વાત કેવી છે કે એક દ્રષ્ટાંતથી પર્યાપ્ત નથી થતું, એ તો પડે પડનો વિષય છે. એક એક સેકન્ડે, એક એક મિનિટે, દરેક વખતે વિવેક જુદી પ્રકારનો થઈ જાય, રીત જુદી પ્રકારની થઈ જાય, વાત જુદી પ્રકારની થઈ જાય. આજે આ વાત મારે 10 વર્ષના છોકરા આગળ કરવાની હોય તો ત્યાં આગળ વાત કરવાની રીત, વિવેક બધું બદલાઈ જાય છે. માટે પરિસ્થિતિ, સામેનો વ્યક્તિ, આ બધું જ જેને અનુસંધાન હોય ને એ વાત કરવાને યોગ્ય બને, એ વિવેકથી વર્તી શકે એવું છે. ઘણી વખત આપણને એમ થઈ ગયું હોય કે આપણે બહુ પાકા ભક્તો, બધું પાકું થઈ ગયું આપણું. ના, અંતરદૃષ્ટિ કરીને વિચાર્યા કરું. મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર આદિ જે સંતો ભક્તો આજે પણ એવા હોય, કેવી રીતે વર્તે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે જમે છે, કેવો વિવેક રાખે છે, આમ જોયા કરું. એ જોવાથી આવડે, બાકી ના આવડે. આખી જિંદગી જતી રહે ને તોય ના આવડે. કલ્યાણ ના બગડે, કલ્યાણ તો નથી બગડવાનું, ધર્મ નિયમ પાડીએ, ભજન ભક્તિ કરીએ, કલ્યાણ ના બગડે. પણ આમ જે આમ અંતરમાંથી આમ ભગવાનને હાસકારો થઈ જાય ને, કોઈ મોટા સાધુને હાસકારો થઈ જાય ને કે વાહ વાહ, સારું ગમે તે બાજુ ખાવા તો ગોળ જેવો ગળ્યો છે, આ એવું ના લાગે, એવું ના લાગે. ઘણાને રજૂઆત તો એટલી વિચિત્ર હોય કે ના પૂછો વાત, છતાંય પણ યથા સમય અને ક્યારેક પૂછવું પણ જોઈએ. એક જેની સાથે આપણે વ્યવહાર પડે ને એવા સંતો ભક્તોને પૂછ્યા કરવું પડે કે મારા વ્યવહારમાં કઈ જગ્યાએ કંઈક લાગે છે વિવેક રાખવાની જરૂર પડે એવું લાગે છે, એવું પૂછવું પડે. ભગવાનના ભક્તોને પૂછવું પડે જેની સાથે આપણે વ્યવહાર પડે એને, કે મારે રોજ તમારા વ્યવહાર પડે, મારે તમારા સાથે અઠવાડિયે, મહિને, દિવસે વ્યવહાર પડે, કાંઈક તમને એવું લાગે છે અવિવેક ભર્યું, કોઈ જગ્યાએ સુધારવાની જરૂર છે, આમ પૂછવું પડે. તો કોઈક કદાચ આપણને કહે કે આટલી જગ્યાએ આવી જરૂર છે, નહીં તો આપણી જિંદગી જતી રહે અને આપણી અંદર અવિવેક રહી જાય. હરિભક્તની ને કુસંગીની રીત સાવ જુદી જ હોય છે, હાવ જુદી હોય. હરિભગતની ને કુસંગીની રીત હાવ જુદી હોય, બે હાવ નોખા છે. જ્યારે જગતના સંત અને સત્સંગના સંત તેમના શુભ અશુભ વર્તનથી જુદા દેખાઈ આવે છે. હરિજન કો સંગ કી ઓર હિરીતા, તબ સત સંગ મે હોવત પ્રીતા. જગ મે સંત સત સંગ કે સંતા, જગ મે સંત સત સંગ કે સંતા, વર્તન શુભ શુભ આત દેખંતા, વર્તન શુભ શુભ આત દેખંતા. હરિભક્તની અને કુસંગીની રીત સાવ જુદી જ હોય છે, બે હાવ નોખી છે રીત. જ્યારે જગતના સંત અને સત્સંગના સંત તેમના શુભ અશુભ વર્તનથી જુદા દેખાઈ આવે છે, ત્યારે સત્સંગના સંતોની અલૌકિક રીત જોઈને સત્સંગ ઉપર પ્રેમ થાય છે. સત્સંગના સંત અને જગતના સંત, મહારાજે બેયને સંત કીધા પણ બે હાવ નોખા. સત્સંગના સંત એટલે શ્રીજી મહારાજની રીતમાં રહેલા જે હોય એને સત્સંગના સંત કહેવાય, અને જે શ્રીજી મહારાજની રીતની બહારનો હોય એ જગતનો કહેવાય. હરિભગત હોય તોય ભલે, સંત હોય તોય ભલે, મહારાજની રેન્જમાં આપણે છીએ તો સમજવું કે શ્રીજી મહારાજનો સંત છું, શ્રીજી મહારાજનો ભક્ત છું. એની રેન્જની બહારના હોઈએ સમજવાનું જગતનો છું. જેને જોવાથી કોઈને ગુણ જ ના આવ્યો, જેને જોવાથી વર્તન સરખું જ લાગ્યું એ હરિભગત છે. હવે કોઈક પાર્ટી આલે છે, ન્યા ગયા
તો ઓલો કુસંગી જે ટેબલ ઉપરથી જમવાનું લે છે, જે જમે છે, જે પીવે છે, ખાય છે, નાચે છે, કૂદે છે, એ જ ઓલો હરિભગત ગણાય છે, સેમ એની લાઈફ એવી છે, તો કોઈને ખબર પડે કે આ હરિભગત છે કે નથી? ના પડે. પણ તે પાકો હરિભગત હોય, ભાઈ મારે તો એનું કંઈ ખાવાનું ખપે એવું જ નથી, મારે તો જ્યુસ ફ્રૂટ લેવું પડશે એવું લાગે છે. જ્યુસ ફ્રૂટ લઈને જુદો બેઠો હોય, બીજે ક્યાંય પાર્ટીને ફાર્ટીને જે ત્યાં બધું નાચતા હોય ને કૂદતા હોય ને જે તે હાવ મર્યાદા વિનાનું હોય ત્યાંથી હાવ આગો જઈને બેઠો હોય, હવને લાગે ખરવા કંઈક જુદો લાગે છે, જુદો લાગે છે. અને ગંગા કિનારે ગંગાદાસના, જમના કિનારે જમનાદાસ, એના વર્તનથી કોઈ દી સત્સંગ ના વધે. પણ જેનું જીવન એવું હોય કે મને કોઈ પણ દુનિયાના ક્ષેત્રમાં મારે જવાનું થાય પણ મારું વર્તન શ્રીજી મહારાજની રેન્જ બહાર નહીં, તો કોઈકને ગુણ આવે. અમે સંતો એક વખત ક્યાંક ઇન્ડિયા જવાનું થતું હતું, લંડનથી કે ક્યાંકથી જતા હતા, એર ઇન્ડિયા ફ્લાઇટની અંદર જવાનું થયું, એટલે એમાં તો બધા હિન્દી ભાષી જ હોય બધા, પેલા જે એર હોસ્ટેસ હોય એમાં. અમારે તો કશું લેવાનું હોય નહીં, જ્યાંથી બેસીએ ત્યાંથી ઉતરીએ ત્યાં સુધી કશું છે જ નહીં, નાયા ધોયા વિનાય કંઈ લેવાય નહીં, કશું જ નહીં. પૂજાપાઠ કરવાના, ઉપવાસ કરવાનો કેટલો વિધિ છે અમારે તો, એક વાહનમાં બેસીએ પછી કેટલો મોટો વિધિ છે. હવે એક બહુ ભાવુક હૃદયનો કોઈ એ પાણીના બોટલને બધું પેલું વારે વારે પૂછવા આવે કે એમાં જે આગળ આપણી ક્યાંક સીટ હશે ને ક્યાંક પાછળ પણ બીજા કોઈ બેઠેલા હશે, તો એ બધું એમને જે પ્રમાણે અનુકૂળતા હશે, જે પ્રમાણે ચાલતું હશે એ પ્રમાણે એ ફ્રૂટ જ્યુસ આદિ બધું લેતા હશે, જે કહે હશે. પણ ઓલો વારે વારે આગળ જ્યાં બેઠેલા આપણે ત્યાં વારે વારે આવે, સ્વામીજી જ્યુસ, સ્વામીજી પાણી, ભાઈ કુછ નહીં લેંગે એમ, કુછ નહીં કુછ નહીં. યુએસથી જ જતા હતા, યુએસથી અમદાવાદ આવતા સુધી એ જ વ્યક્તિ પ્લેનમાં હતો. એણે જોયું કે આ કપડાં તો બે બાજુ છે, ત્યાં જ્યુસ કે ફ્રૂટ જે પ્રમાણે એને અનુકૂળતા હશે, જે પ્રમાણે એમની રીત હશે લેતા હતા, આ કશું જ લેતા નથી. અમદાવાદ જ્યારે પ્લેન ઉતરવાની તૈયારી થઈ ત્યારે એ વ્યક્તિ પાણીનો બોટલ આપતા આપતા રડી પડ્યો હતો કે સ્વામીજી આપ જૈસે સંત લોગ કુછ નહીં લેતે, કુછ તો લે લીજે મેરે હાથ કા, મેરા અચ્છા હો જાય. અમે કીધું ભાઈ કશું જ તારા હાથનું અહીં નથી લેવાય એવું. એને આખરે એક પાણીનો બોટલ આપ્યો કે આ પાણીનો બોટલ તમે તમારા આશ્રમમાં જઈને તમારો જે વિધિ કરીને પણ મારા હાથનું આપેલું આટલું પાણી પીજો કે મારું સારું થાય. આટલા કલાકથી તમે કશું ખાધું પીધું નહીં, અમારા માટે નોર્મલ છે. અમારી માટે પ્લેનમાં 24 કલાક કે 32 કલાક કે 48 કલાક ના ખાવું એ કદાચ બીજા કોઈને બહુ આશ્ચર્યજનક ને અહોપણું લાગે કે ઓહો પાણી ના પીધું, ખાધું નહીં. પણ અમારા માટે એ બહુ નોર્મલ વસ્તુ છે કે ઓકે ખાધું નથી પાણી, એ તો કરવું પડે. અમારી માટે બહુ નોર્મલ થઈ ગઈ જે વસ્તુ. પણ જે જગતનો જીવ, કદાચ તમે લોકો પણ એ રીતે કોઈક વર્તા છો તો તમારા માટે પણ નોર્મલ. ઘણા હરિભક્તો એવા છે કે અહીંથી બેસે છે, રાતના 12 વાગી જાય છે, પૂજાપાઠ ન થયા હોય, અહીંથી બેઠા હોય, દિવસ પૂરો થઈ જાય, પછી નથી ખાતા પીતા પ્લેનમાં, ત્યાં ઉતરીને નાહી ધોઈને પછી પૂજાપાઠ કરીને જમે છે. કોઈકની ઉંમર થઈ હોય શરીરની, અથવા તો ઉંમર નથી થઈને શરીર સહકાર નથી આપતું, તો એનો આપતકાળનો ધર્મ છે, એને કદાચ થોડું ઘણું ફ્રૂટ જ્યુસ મર્યાદામાં રહીને જે લેવાતું હોય લેવું પણ પડે. એ વાત આખી નોખી છે શરીરના ધર્મોની. પરંતુ કોઈને આપણો ગુણ ક્યારે આવે, કોઈને આપણી અંદર કંઈક વિશેષતા ક્યારે દેખાય છે કે જે જગત કરતાં આપણું વર્તન કંઈક જુદું પડે, તો બધી જ જગ્યાએ, ફક્ત ધર્મ નિયમ બાબતમાં નહીં, આપણું બોલવું, આપણું બેસવું, આપણો વ્યવહાર એ બધો એવો જ હોવો જોઈએ. માની લો તમારા કપાળમાં તિલક ચાંદલો છે, તમે એરપોર્ટ ઉપર ક્યાંક બેઠા છો, તમે એરપોર્ટ ઉપર બેઠા છો અને કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, હું કહું કે એ વૃદ્ધ વ્યક્તિ એ હિન્દુ નથી, ઇન્ડિયન નથી, અમેરિકન છે, આફ્રિકન છે, મેક્સિકન છે, સ્પેનિશ છે, ઉંમરવાળી વ્યક્તિ છે, કોઈ ડોસો છે, કોઈ ડોસીમાં છે, સીટ એક પણ ખાલી નથી, એનાથી બેસાય એવી એની વ્યવસ્થા નથી, એની પાસે એક પણ સીટ ન મળી, તમે એક હરિભગત છો, તો એની માટે બેસાય એવી સીટ નથી,
ભલે એ નથી સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં, એ નથી ઇન્ડિયન જ નથી, પણ એ વૃદ્ધ છે, એ વૃદ્ધ છે ને ઉંમરવાળા છે, શિક્ષાપત્રી અને શ્રીજી મહારાજનો હરિભગત હોય. અરે હું સાધુ હોઉં, હું યુવાન હોઉં તો મારી ફરજમાં પણ પહેલું એ આવે છે, એ ઉંમરવાળાને પહેલાં પહેલું બેસવા માટે આપણે સીટ આપીએ, આપણે ઊભા રહીએ. કોઈ હેન્ડીકેપ છે, કોઈને ઘોડી છે, પગ હાથથી ચાલવું પડે એવું છે, એને તકલીફ પડે એવી છે, આપણી પાસે સીટ મળી ગઈ, પરંતુ આપણે એક માનવતાનો ધર્મ પણ આપણને આપણા શ્રીજી મહારાજ શીખવાડે ત્યારે છોડી દેવું એ જરૂરી છે. એની એ પ્રકારની પરિસ્થિતિ છે, એના કારણે છોડી દેવું જરૂરી છે. આ બધી આ તો એક દ્રષ્ટાંત દીધું. હવે એ વખતે આપણે એટલો વિવેક ના વાપર્યો, પણ આપણે પ્લેનમાં કાંઈ ખાધું પીધું કાંઈ નહીં ને આપણે બરાબર ધર્મ પાડ્યો, પણ એ અવિવેક થયો, શ્રીજી મહારાજની રીતથી બહાર થયું. આપણે જો એને સીટ આપીએ ને અને પછી એને જે આપણી ઉપર આમ હેત થાય ને, ઓહો આને મને આવા સમયે, પછી તમે એને કહો ને કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે અમને આવું શીખવાડ્યું છે, અમારા ગુરુજીએ અમારા સાધુએ આવું શીખવાડ્યું છે, અમારા શાસ્ત્રોએ આવું શીખવાડ્યું છે, એના હૃદયમાં સ્વામિનારાયણનું બીજ પડી જશે, એના હૃદયમાં સ્વામિનારાયણનું બીજ પડી જશે. એક માનવતા છે, એક રીત છે. હમણાં જ પૂજ્યપાદ ગુરુજી જ્યારે એરપોર્ટથી જતા હતા, ચાર પાંચ સીટો જ હતી એરપોર્ટ ઉપર, એટલે પેલા જે હેન્ડીકેપ્ડ હોય, જે લોકો વ્હીલચેરવાળા હોય, એને માટે ત્યાં આગળ બેસવાની એ સ્ટીલની ખુરશીઓ પર વ્યવસ્થા, એ લોકો જ બેઠા હોય મોટે ભાગે. ભાઈ ખાલી થઈ એટલે અમે લોકો આમ બેસવાની તૈયારી કરતા હતા, અને ત્યાં એક ફેમિલી ઘોડી લઈને આમ ચાલતું ચાલતું આવ્યું, એટલે કોઈ સ્ત્રી હશે ને એની સાથેનું ફેમિલી હશે, એટલે એનાથી ઊભું ના રહેવાય, એટલે એ લોકોએ દૂરથી જોઈ કે આ સીટ ખાલી પડી છે. અમે પણ દૂરથી જોયું કે આ સીટ ખાલી પડી છે, એટલે આપણા હરિભક્તો રોકવા માટે તરત ત્યાં આગળ પહોંચતા હતા. ત્યાં ગુરુજીને ખબર પડી કે આ બાજુથી કોઈક આવે છે અને એને બેસવા માટે છે, એ ગુરુજી તરત ઊભા રહી ગયા કે પેલા તકલીફવાળા છે ને એને બેસવા દો, આપણે થોડી વાર ઊભા રહીશું. કેવું થયું એ જુઓ, ઓલા તકલીફવાળા ચાલીને આવતા હતા, એને અમને જોયા કે આ સંતો અહીં બેસવા માટે જતા હતા, તો એ લોકો ત્યાં ઊભા રહી ગયા. એ કે સાધુ છે એમને બેસવા દો, આપણે ત્યાં જઈએ ને તો એની મર્યાદા તૂટે, એટલે આપણે અહીંયા આગળ ગમે ત્યાં ક્યાંક ઊભા રહીશું. એ જે હેન્ડીકેપ્ડ જે એ સ્ત્રી હશે, જે લેડીઝ હશે, એને એના પરિવારોને બીજા બધાને એમ કીધું કે મને ક્યાંક ગમે ત્યાં અહીંયા આગળ એક બાજુ પર નીચે બેહાડી દો ને, કે ત્યાં સંતો થાય એને ડિસ્ટર્બ નથી કરવા. આ બાજુ અમે એવું કહેવા મોકલીએ છીએ કે તમે બેસો, એ એના મેમ્બરને એવું કહેવા મોકલે છે કે સંતોને કોક ત્યાં બેસે, અમે આ બાજુ વ્યવસ્થા કરશું. આ રીત પછી એની વ્યવસ્થા થઈ ગઈ, વ્હીલચેર ઉપર એને બેસાડી દીધા કોઈ જગ્યાએ, પણ રીત કઈ છે, આ રીત છે. હવે આ તો એક સામાન્ય વ્યવહાર છે, સામાન્ય વ્યવહાર, પણ ફક્ત ધર્મ નિયમવાળા આપણે હોઈએ ને આપણી અંદર માનવતા ન રહે, આપણી અંદર કોઈ પ્રકારના આવા વિવેકો ન રહે, ભલે એ ગમે તે જાતિનો છે, વૃદ્ધ છે ને, આપણી ફરજ તો એ જ આવે છે, વૃદ્ધને ટેકો આપો, હાથ આપો, આપણી ફરજમાં આવે. કેટલીક વસ્તુઓ ઘણી વખત આપણે આવી બધી ચૂકી જતા હોઈએ. આપણે કોઈક જગ્યાએ ગયા છે, આપણને બહુ સારા મેવા મીઠાઈ મળી ગયા, બહુ સારું મળ્યું, કોઈ ગરીબ પાંચ દસ ત્યાં ફરે છે, આપણને એમ થાય કે ભલે એને આપણે રૂપિયા તો ન દઈએ, કારણ કે કોઈ વાર એનો મિસયુઝ પણ થઈ શકે, પણ એને ખાવાનું કંઈક પ્રોવાઈડ કરીએ, કંઈક આપીએ. આ વિવેક છે, માનવતા છે. આ પ્રકારના કાર્ય કરવાથી સત્સંગ જેને છે એ બીજાથી જુદો પડે છે. આપણો સત્સંગ ફક્ત તિલક ચાંદલો કરવાથી બીજાથી જુદો ન પડવો જોઈએ. આપણો સત્સંગ ફક્ત કે બસ અમે તો આ પ્રકારના ધર્મ નિયમ બહુ પાક્કા પાડીએ છીએ એટલે બીજાથી જુદા પડીએ, તો બરાબર છે, પણ આપણું વર્તને વર્તન, આપણો શ્વાસે શ્વાસ, આપણા વિચારે વિચાર, આપણો શબ્દે શબ્દ, આપણી ક્રિયાએ ક્રિયા જગતના જીવ કરતાં જુદી પડે, એનું નામ સત્સંગ છે. સત્સંગ ફક્ત એવો કોઈ આમ ધર્મનો દંડો પકડાવીને, વર્તમાનનો દંડો પકડાવીને બસ એટલામાં તમારો સત્સંગ પૂરો, એવું સત્સંગ નથી કહેતો. સત્સંગ કહે છે પડે પડે તમારા વેવ્સ આમ સત્સંગના ક્યાંક લાગવા જોઈએ, તમારામાં સત્સંગ છે એ પડે પડે ક્યાંક અનુભવાવું જોઈએ પોતાને ને બીજાને, એનું નામ સત્સંગ છે. આવી રીતે વિચારશું ને તો હજુ આપણને લાગશે કે સત્સંગમાં ઘણા આપણે અધૂરા હોઈએ,
ઘણી બધી જગ્યાએ આપણે હજુ પહોંચેલા ન હોઈએ એવું પણ થાય. એટલે વિવેક રાખી જે જે જગ્યાએ બીજા કરતાં વર્તન જુદું પડે, ભગવાનના સાચા ભક્ત અને સંતનું વર્તન જુદું પડે. એક ગામની અંદર સાધુઓ આવ્યા, જગતના સાધુઓ ગામની અંદર ફર્યા ને, તે બધી પેલી બાઈઓ ભિક્ષા આપે તે બધી આમ બાઈઓની હામું હામું જોવે, જગતના સાધુ, ભગવાન સ્વામિનારાયણના સાધુ ગયા જોડી લેવા માટે એક ગામમાં. તે સંતો છે ને આમ નીચું જોઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને આંગણામાં ઉભા રહે, જોડી ફેલાવે, જે આપે લઈને જતા રહે. ઓલી બાઈઓ વાતો કરવા લાગી, નંદ સંતો હતા ને ત્યારની વાત છે, કે આપણા સાધુ નથી લાગતા, કે આપણા હોય ને તો હામું જોવે ખરા, પણ આપણા સાધુ નથી લાગતા, વર્તનથી ઓળખાઈ જાય. ભલે એને પોતાના માન્યા કે ન માન્યા, ખોટાને પોતાના માન્યા, પણ મહારાજના સંતની રીત તો જુદી પડી ગઈ. એમ આપણી રીત, આપણું બોલવું, આપણું ચાલવું, આપણું બેસવું, આપણું ઊઠવું, બધું નોખવું પડે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એવા હતા, જ્યાં જાય ત્યાં એનું વર્તન એવું નોખવું પડે, એની વાતો એવી નોખી પડે, ગમે એવો ગમે તેવો પાપી જીવ હોય પણ સ્વામી સામે બેહે, સ્વામી એને ભગવાનમાં ડૂબાડી દે. ઉમરેઠમાં નિત્યાનંદ સ્વામી ગયા. નિત્યાનંદ સ્વામી ગયા ત્યારે ઉમરેઠના ભક્તો કે સ્વામી એમના મુક્તાનંદ સ્વામી આવ્યા ને, બહુ સરસ વાતો કરી, તમે એવી વાતો કરો ને. નિત્યાનંદ સ્વામી ઉમરેઠના ભક્તોને કે મુક્તાનંદ સ્વામી જેવો સાધુ નડિયાદમાં ગયા, અક્ષરાન સ્વામીની વાતોમાં આવે, હું મુક્તાનંદ સ્વામી જેવો સાધુ આ બ્રહ્માંડમાં ક્યાંથી લાવું, એના જેવો સાધુ ન મળે. સ્વામીની એવી રીત, એવો વિવેક, એવું વર્તન. સ્વામી તો કેવા, કેટલા માયાળુ ને કેટલા કૃપાળુ ને કેટલા દયાળુ. એક રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ સ્વામી પૂજામાં રાખતા હતા રોજ દર્શન માટે, રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ. હવે એ જે કોપિનનો આડબંધ રાખે તે સ્વામી રોજ છે ને પૂજા પતી જાય ભગવાનની, પછી રોજ એના દર્શન કરીને પોતાના સદગુરુને યાદ કરે. તે એક બાજુમાં કોઈક નાના સાધુ હશે, એને મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી આ તમે રામા આ કોનો છે આ આડબંધ? સ્વામી કે રામાનંદ સ્વામીનો. સ્વામી કે તમે, તમારી ભક્તિ તો તમારી પતિવ્રતાની ભક્તિ નથી લાગતી, કે તમારી પતિવ્રતાની ભક્તિ નથી, શ્રીજી મહારાજ મળ્યા અને તમે આ રામાનંદ સ્વામીનો કોપિનનો આડબંધ. સ્વામીને તો પતિવ્રતાની જ ભક્તિ હતી, ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્ત હતા શ્રીજી મહારાજના, પણ પોતાના સદગુરુના રોજ દર્શન કરતા પૂજા પત્યા પછી એના દ્વારા સદગુરુને યાદ કરતા. સ્વામીને થયું કે આનું કલ્યાણ બગડશે. સ્વામીએ સામે સગડી હતી ને, તે સગડીની અંદર એ કોપિનનો આડબંધ નાખી દીધો અને એમાં બળી ગયો. સ્વામી પછી ઓલા સંતને શું કહે ખબર? સારું થયું તમે મારી ભૂલ ઓળખાવી, મારે શ્રીજી મહારાજની સ્વરૂપ નિષ્ઠા તમારા થકી પાકી થઈ, આમ કીધું. હવે આવા મુક્તાનંદ સ્વામી વર્તન બધાથી જુદું પડે, બધાથી નોખવું પડે એવા ભગવાનના સંત. એટલે સત્સંગના સંત હોય કે સત્સંગનો જે હરિભગત હોય, જગતના જગતનો કહેવાતો જે હોય, જગતના કહેવાતા સંત હોય, એનાથી નોખો પડે ત્યારે જ એને ભગવાન શ્રીહરિને સાચા સેવ્યા કહેવાય. તરંગ 44ની 5 કડી થયેલી છે, હજુ આગળની વાતો મહારાજ ઘણી બધી તોંગાજી દરબારને કરશે, એને આપણે આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજ.